સ્વામિનારાયણ, હું કૈલાસબેન ભોગારી બોલું છું અને હરિ કિચનમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે નવી રેસિપીમાં બનાવવાના છીએ પાલકના પુડલા. તો ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો આપણને એમ થાય કે આપણે ગરમા ગરમ નવીન કંઈક આપણે બનાવીએ, તો એના માટે હું પાલકના પુડલા બનાવવાની છું અને આજે હું તમને બતાવીશ. તો આપણે પાલકના પુડલા બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ જેટલો પાલકની ભાજી લીધી છે અને સરસ રીતે આપણે ઝીણી ઝીણી સુધારી અને આપણે સરસ રીતે પાલકની ભાજીને આપણે ધોઈ લીધી છે. અને પછી 1 વાટકા જેટલો આપણે ચણાનો લોટ લીધો છે. પછી આપણે 2 ચમચી તલ લીધા છે પુડલામાં નાખવા માટે અને 1 ચમચી જેટલી આપણે મરચીની પેસ્ટ લીધી છે, લીલી મરચીની. આપણે 2 ચપટી જેટલી હળદર લીધી છે આપણે. પછી આપણે 1 ચમચી જેટલું મીઠું લીધું છે. પછી આપણે પુડલાનો જે આપણે ડોયો બનાવીએ મિશ્રણ, એના માટે મેં આપણે છાશ લીધી છે. છાશ હોય તો સરસ ટેસ્ટ આવે એમ, ખાટો મીઠો પુડલાનો, એટલા માટે હું છાશમાં પુડલા બનાવીશ. તો સૌ પ્રથમ પહેલાં જે આ પાલક છે આપણે લઈ બધો મસાલો આપણે મિક્સ કરી અને આપણે પુડલા બનાવી લઈશું. તો આપણે આ પાલક છે આપણે એક વાસણમાં લઈ લઈશું. બધા પાલકને આપણે એડ કરી દીધો છે. પછી આપણે જે ચણાનો લોટ છે એ પણ એડ કરી દઈશું. હવે આપણે આ મીઠું લીધું છે 1 ચમચી, એ પણ એડ કરી દઈશું. 2 ચપટી આપણે હળદર લીધી છે એ પણ એડ કરી દઈશું. મરચી છે એ પણ એડ કરી દઈશું. તલ લીધા છે. હવે આપણે થોડીક છાશ એડ કરી અને આપણે એકદમ સરસ રીતે આપણે મિશ્રણ તૈયાર કરી લઈશું આ રીતે. એક સાથે આપણે છાશ ને એડ નથી કરવાની, થોડીક એડ કરવાની છે આ રીતે. પછી આપણને એમ લાગે કે થોડું મિશ્રણ આપણું થોડુંક આમ કઠણ જેવું છે તો આપણે થોડીક પાછી છાશ એડ કરવાની. હવે આપણે સરસ રીતે આપણે મિશ્રણને તૈયાર કરી દીધું છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે રાખવાનું, બહુ એકદમ નરમ ની માપે આ રીતનું રાખવાનું છે. આપણે સરસ રીતે આપણે તૈયાર થઈ ગયું છે મિશ્રણ. તો હવે આપણે આના પુડલા બનાવી લઈશું. લોઢી પણ આપણી સરસ રીતે ગરમ થઈ ગઈ છે, તો આપણે થોડુંક તેલ એડ કરીશું. આપણે આખી લોઢીમાં આ રીતે પાથરી લઈશું તેલને. પછી આપણે પુડલાનું મિશ્રણને એડ કરી લઈશું. હવે આ રીતે 1 ચમચા જેટલું લઈ અને આ રીતે આપણે લોઢીમાં પાથરવાનું છે. આ રીતે એકદમ પતલું આપણે પાથરવાનું છે. તમારે જેવડી સાઈઝના રાખવા હોય એ રીતે તમારે મિશ્રણને આપણે નાખવાનું. નાના બનાવો તો થોડુંક એડ કરવાનું, ને થોડાક મોટી સાઈઝના રાખવા હોય તો થોડુંક વધારે એડ કરવાનું. સરસ રીતે આપણે પુડલાને પાથરી લીધો છે, તો આપણે ચડવા દઈશું થોડીક વાર આપણે, અને થોડુંક આપણે ફરતું તેલ એડ કરીશું.
તો આપણે પહેલો ભાગ સરસ રીતે ચડી ગયો છે, તો આપણે પલટાવી લઈશું. આ રીતે પલટાવી લઈશું, પછી થોડુંક બીજા ભાગમાં પણ તેલ એડ કરીશું. આ રીતે થોડુંક આ રીતે એકદમ સરસ રીતે આપણે થોડુંક થોડુંક આપણે આ રીતે દબાવતું જવાનું, એટલે સરસ રીતે નીચે ફૂડલામાં દાઈસ પણ સરસ પડે છે આપણે એમ. હવે બે બાજુ આ રીતે પલટાવતું જવાનું અને આ રીતે થોડું થોડું આપણે ચમચાના મદદથી આ રીતે દબાવતું જવાનું. અત્યારે તો ચોમાસાની સિઝન છે એટલે આપણને ગરમા ગરમ ખાવાનું વધારે મન થાય એમ, પણ આ પાલકના પુડલા તમે ક્યારેય ન ખાતા હોય તો એકવાર જરૂરથી બનાવજો, સ્વાદમાં પણ સરસ લાગશે અને ખૂબ ટેસ્ટી લાગશે. તો આ સરસ રીતે ચડી ગયો છે, તો આપણે એક પ્લેટમાં લઈ લઈશું. હવે આપણે પાછું આ રીતે આપણે બધા પુડલાને બનાવી લઈશું આ રીતે. સરસ રીતે પથરાઈ ગયું છે, આ રીતે આપણે બધા પુડલાને બનાવી લઈશું. તો સરસ રીતે બધા પુડલાને મેં તળી લીધા છે અને સરસ રીતે આપણા પાલકના પુડલા બની ગયા છે. અને જો તમે આ સોસ સાથે પણ ખાઈ શકો છો અને દહીં સાથે પણ તમે આ પુડલાને ખાઈ શકો છો. તો આપણે થોડુંક દહીંમાં આપણે જીરાડું એડ કરીશું આ રીતે, અને તમે ચા સાથે પણ ખાઈ શકો છો, તમે કોઈ પણ સાથે આ પુડલાને ખાઈ શકો છો. અને આનો સ્વાદ પણ અલગ લાગે, ખૂબ ટેસ્ટ પણ સરસ આવે છે ખાવામાં. તો તમે પણ ઘરે આ રીતે જરૂરથી એકવાર બનાવજો. તો અત્યારે ચોમાસાની સિઝન છે અને તમે પણ ઘરે એકવાર ગરમા ગરમ એકવાર જરૂરથી બનાવજો એમ, ખૂબ ભાવશે એમ. તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થશે. તો તૈયાર છે આપણા પાલકના પુડલા, અને જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને કમેન્ટ કરી જરૂર કહેજો કે તમને મારા પાલકના પુડલા કેવા લાગ્યા. જય સ્વામિનારાયણ.